પીયુષ ગોયલ ગુજરાતના પ્રવાસનો આજે તેમનો બીજો દિવસ છે, ત્યારે આજે તેઓ પાટણના રાણકી વાવની મુલાકાત લેશે, જ્યાં વહીવટીતંત્ર સાથે બેઠક કરશે, જે બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી માહિતી મળી રહી છે। આજે પાટણના રાણકી વાવ સાથે તેઓ રાણકી વાવની મુલાકાત લેશે। આજે તેઓ ગુજરાતના પ્રવાસનો તેમનો બીજો દિવસ છે, ત્યારે બીજા દિવસે તેઓ આજે પાટણમાં રાણકી વાવની મુલાકાત લેશે। વહીવટીતંત્ર સાથે તેઓ બેઠક કરશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી માહિતી મળી રહી છે। પિયુષ ગોયલનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે તેઓ બીજા દિવસે પાટણના રાણકી વાવની મુલાકાત લેશે, જ્યાં વહીવટીતંત્ર સાથે બેઠક કરશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે। ચૂંટણી નજીક આવી રહી છે એટલે બધા દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે, ત્યારે પિયુષ ગોયલ પણ ગુજરાતના પ્રવાસે છે, જેમના દ્વારા આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે આજે બીજા દિવસે તેઓ પાટણના રાણકી વાવની મુલાકાત લેશે તેવી માહિતી મળી રહી છે, જ્યાં તેઓ વહીવટીતંત્ર સાથે બેઠક કરી શકે છે। પિયુષ ગોયલનો ગુજરાતના બીજા દિવસે આજે તેઓ પાટણના રાણકી વાવની મુલાકાત લેશે, જ્યાં તેઓ જે વહીવટીતંત્ર છે તેની સાથે બેઠક કરશે। અત્યારે આ બેઠકને લઈને વધારે વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે પાટણથી। પિયુષ ગોયલનો આજે પાટણનો પ્રવાસ છે, રાણકી વાવની તેઓ મુલાકાત લેશે, ત્યારે આજનો સમગ્ર કાર્યક્રમ શું છે? ચોક્કસથી, કેન્દ્રીય મંત્રી આજે બીજા દિવસીય મુલાકાતની અંદર પાટણમાં આવી ચૂકેલા જે છે તેની અંદર આજે સુપ્રસિદ્ધ રાણકી વાવની મુલાકાત લેશે, ત્યારબાદ જે ગ્રામ્યજનોની મુલાકાત લેવાનું જે મેઇન મોટિવ છે, કારણ કે જે 7 વિધાનસભા અત્યારે બેઠકોનો સમાવેશ થઈ રહ્યો છે લોકસભા તથા વિધાનસભાની, તો આ રાજકીય લેખાજોખા માટે થઈને આ કાર્યક્રમ ગોઠવાયો હોય એવું લાગી રહ્યું છે। ત્યારબાદ જે તમી તાલુકાના ભદ્રાળા ગામે ની મુલાકાત લેશે, એ પછી 2 વાગે વહીવટીતંત્ર સાથે મીટિંગ કરશે અને એ પછી સાડા 3 વાગે જે પ્રેસનું આયોજન છે એ પ્રેસનું આયોજન પિયુષ ગોયલે કરેલું છે। પિયુષ ગોયલનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, આજે તેઓ પાટણના રાણકી વાવની મુલાકાત લેશે।